ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે કયો વિષય ભણીશું ખબર છે તમને? આજે આપણે ભણીશું અંગ્રેજી, અને તે પણ અંગ્રેજીની ચોપડીમાં. અંગ્રેજીમાં આપણે અંગ્રેજી અંકો લખીશું. જુઓ બાળકો, આ તમારા નોમિટ આલ્ફાબેટની ચોપડી છે, એટલે કે આજે આપણે અંગ્રેજી વિષય લખીશું. અંગ્રેજી વિષયમાં લખીશું. ચલો બાળકો, આગળ આપણે 25, 26, 27 અને 28 બોલતા ગયા હતા અને લખતા ગયા હતા, બરાબર છે ને? તો આજે આપણે શું લખવાના છે? 29. તો સૌથી પહેલાં તો આપણે 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, બરાબર છે બાળકો? એ જ પ્રમાણે અહીંયા પણ 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29, બરાબર છે બાળકો? તો સૌથી પહેલાં આપણે અહીંયા શું જોડી લઈશું? ટપકા જોડી લઈશું. શું જોડી લેવાના છે આપણે? ટપકા જોડી લેવાના. ટપકા જોડાઈ જાય સરસ રીતે વ્યવસ્થિત. ત્યાર પછી આપણે નીચેના જે બાકી ખાના છે તેમાં લખીશું. સૌથી પહેલાં તો શું જોડી લેવાના હોય છે? ટપકા જોડી લેવાના. ટપકા જોડો ત્યારે લખતા જવાનું અને બોલતા જવાનું. શું બોલવાનું? 29, 29, 29, 29. જુઓ ટપકા જોડાઈ ગયા. હવે ટપકા જોડાઈ ગયા બાદ આપણી પાસે જે આ બાકી ખાના છે તેમાં આપણે લખીશું 29, 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 29. બાળકો દરેક ખાનામાં આપણે 29, 29 બોલતા જવાનું અને લખતા જવાનું, બરાબર છે બાળકો? ચાલો જુઓ શું લખીએ છીએ, યાદ છે ને? 29, 29. યાદ રાખવાનું બાળકો, આપણે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. ચલો હવે નીચે હજુ એક લાઈન બાકી છે ને, એમાં પણ આપણે લખી દઈશું. શું લખીશું? 29, 29. આપણે સૌથી પહેલા શું જોડી લઈએ? ટપકા જોડી લઈએ. અને ટપકામાં આપણે શું લખીએ છીએ ખબર છે ને? એના ટપકા જોડીએ છીએ બાળકો 30, 30, 30, 30. તો બાળકો આ જ પ્રમાણે આપણે 30, 30 બોલતા જઈશું અને લખતા જવાનું છે. તમે બોલતા જાઓ અને લખતા જાઓ એટલે તમને લખતા પણ સરસ રીતે આવડી જાય અને બોલતા પણ સરસ રીતે આવડી જાય, બરાબર છે ને? પછી જ્યારે પણ તમે સ્કૂલે આવવાનું થાય એટલે તમને ટીચર કે ચાલો 1, 2, 13 મૂળ અંગ્રેજી અંક બોલો, તો તમને સરસ રીતે બોલતા આવડે, કેમ કે તમે લોકોએ લેસન કર્યું ત્યારે બોલતા ગયા હતા અને
લખતા ગયા હતા, બરાબર છે ને બાળકો? એટલે આપણે કોઈ પણ વિષયમાં લેસન કરીએ તો યાદ રાખવાનું, હંમેશા આપણે બોલતા જવાનું અને લખતા જવાનું, જેથી આપણે સરળતાથી આવડે, સરળતાથી યાદ રહી જાય, બરાબર છે બાળકો? અને આપણે કોઈ પણ વ્યક્તિ પૂછે તો આપણે મોઢે બોલી પણ શકીએ. તો જુઓ બાળકો, અહીંયા આપણે 29 અને 30 લખી કાઢ્યું, 30, બરાબર છે બાળકો? હવે આપણે સામેના પાના પર કરીશું. શું લખ્યું છે? પ્રવૃત્તિઓ. ચાલો આપણે આગળ પણ આ પ્રમાણે પ્રવૃત્તિઓ કરી જ છે. પહેલી એબીસીડીના એસને બીજી એબીસીડીના એસ સાથે જોડી દીધું, એ જ પ્રમાણે પહેલી એબીસીડીના ટીને બીજી એબીસીડીના ટી સાથે જોડવાનું, અને પહેલી એબીસીડીના યુને બીજી એબીસીડીના યુ સાથે જોડવાનું, બરાબર છે ને બાળકો? ત્યારબાદ 25, 25, હવે 28, 28, તો એને 28 સાથે જોડશું. 27, 27, એને 27 સાથે જોડીશું. 26, 26, તો એને આપણે 26 સાથે જોડીશું, બરાબર છે બાળકો? ચાલો હવે નીચે ચિત્ર ઓળખી તેના પહેલાં અંગ્રેજી મૂળાક્ષર સાથે જોડો. શું છે? અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા. એસ ફોર સીપ, સીપ એટલે જહાજ, અને ટી ફોર ટ્રેક્ટર, ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર. હવે એની બાજુમાં દરેક સેટ સાચા નંબર સાથે જોડો. જુઓ અહીંયા કેટલા હોય છે? એક લાઇનમાં 10, એટલે કે 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, તો અહીંયા 29 સાથે જોડ્યું છે. હવે બાજુમાં 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30, એટલે અહીંયા 30, 30. તો જુઓ અહીંયા આપણે દરેક સેટને સાચા અંક સાથે પણ જોડી દીધા, બરાબર છે બાળકો? હવે નીચે બોક્સમાં આપેલા મૂળાક્ષરો શોધો અને તેના ફરતે ગોલ કરો. પહેલી એબીસીડીના ટીને પહેલી એબીસીડીના ટી શોધી ગોલ કરવાનું, અને બીજી એબીસીડીનો ટી શોધીને ગોલ કર્યું છે, બરાબર છે? હવે પહેલી એબીસીડીનો એસ શોધવાનો ક્યાં છે? આ રહ્યો, એની ઉપર ગોલ કરવાનું, અને બીજી એબીસીડીનો એસ આ રહ્યો, તો આની ઉપર ગોલ કરવાનું, બરાબર છે? પછી શું લખ્યું છે? હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો. ટી ટી ટી, યુ ટી, આ યુ કેવો છે? જુદો છે, એટલે કે અહીંયા શું કરી છે? ચોકડી કરી છે. પછી એસ એસ ટી, એસ એસ, પણ આ ટી કેવો છે? જુદો છે, એટલે કે અહીંયા પણ આપણે શું કરવાની છે? ચોકડી કરવાની છે. તો જુઓ બાળકો, આપણી આ પ્રવૃત્તિ એટલે કે એક્ટિવિટી થઈ ગઈ. તો આજે આપણે શું કર્યું? સૌથી પહેલાં 29, 30 અને એક્ટિવિટી કરી છે. તો આ જ પ્રમાણે તમારે પણ તમારી ચોપડીમાં સરસ રીતે લેસન કરવાનું છે. ઓકે બાળકો.